नमस्कार विद्यार्थी मित्रों, नवा शिक्षकों અને વાસુદેવ વિદ્યાલય ની YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગુજરાતી લેક્ચર નંબર 14 પાઠ 6 જેનું નામ છે ભીખુ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની શરૂઆત આપણે ગયા લેક્ચર થી કરેલી હતી. હવે આ પાઠમાં આગળ શું આવે છે તે હું તમને આજ કહી રહી છું. પાછળથી મોટરના ઘૂમડાનો અવાજ થયો. મોટરના ઘૂમડાનો મતલબ કે એનું હોર્ન વાગ્યું. આગળ થયું, એ આંખ પણ નથી ત્યારે આગળ એક ભાઈ તારી ગયું, તને આંખ પણ નથી એમ કોઈ પારસી બાલુની સાથે આવેલા પટ્ટા વાળાએ ધમકા દીધો. ને પેલા ઉભેલા કોઈ જા જા અહીં કેમ ઉભો છે. હવે પાછળથી હોર્નમાં મારેલા સંભળાવો, આગળ એક પારસી બાલુ જે છે એને પટ્ટા વાળો જે એની સાથે આવેલો હતો એને એને તેમ કરી ધમકા દીધો. ત્યારે કોઈ એને કોઈ એને એમ કીધું કે જા જા અહીં કામ ઉભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય, તારે એને શું લેવાનું છે, તારે શું એ લેવાનું હોય, એવી તેને એ છે એમ કરીને તેને ધક્કા ધિકાર્યો. હવે આવું કરીને એને ધિકારે છે, ધક્કીને મજબૂત કરે છે. બધા વેગને દબાવતો હોય તેમ તે ધીમે દોડ પગલે પાછો હટ્યો. બધા વેગને મતલબ કે ખાવાની ઈચ્છા કે કાંઈ પણ એના મનમાં વિચાર હતા એ છોડી અથવા તો એને દબાવી અને પોતે આગળ વધ્યો જાય છે. એકદમ દુકાન પરથી નજીક ખેંચી લીધી ત્યારે એની નજર જે છે દુકાન પર જલેબીના ગુજરા પર પડે છે. એ મીઠાઈ દુકાન પર એની નજર હતી તે તો એ ખેંચી લે છે અથવા તો એ આડું જોઈ લે છે. ને અત્યંત આત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનું ભૂખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય. આત સ્વરે મતલબ કે ગરીબ રસ્તાથી એમ બોલે છે, હા ભાઈ સાચું જ છે, હું સવારનો ભૂખ્યો છું પણ મારે ભિખારીને એ શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. ત્યારે મુઠ્ઠી વાળી નીના હાથમાં જેટલા પૈસા હતા એનો અવાજ જે છે એ ચોખ્ખે ચોખ્ખે સંભળાવે છે. તેણે જોરથી મુઠ્ઠી વાળી અનાવાજ સંભળાવે છે. ત્યાર પછી એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ત્યાંથી જાય, ફરી પાછો એ દુકાનની સામે જોયા વગર અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, અરે કદાચ એ દરવાજાની સાંકળી નેરમાં સરતા કુટુંબનો આ છોકરો સ્તંભશે. ત્યારે એમ કે છે જે સફર હતા એને એવું લાગ્યું કે પેલી સ્ત્રી ત્રણ દરવાજા પાસે બોલતી હતી કે કંગાટ પર ઇન્ડા રહેમ કરો, એવી રીતે શબ્દ બોલતી હતી અને ભીખ માંગતી હતી. એ જ આ છોકરો હશે કે ભાઈ ખાવાનું લઈને આવશે તો ત્યારે એમ કહે છે કે આ છોકરો હશે એનો સ્તંભ એટલે કે આધાર કે ઘરના વડીલે કોઈ એવો કે ઘરના જીણાના ઘરનું ગુજરાન ચલાવતું હોય તો આ જ પેલો સ્તંભ હશે, અથવા તો આ જ પેલો છોકરો હશે જે ખાવાનું લઈ આવશે. કદાચ શું એમ જ હશે, કદાચ એમ જ હોય એવી રીતે કહે છે. સામેથી ઝૂંકાને નીચે બેસીને ધોળવા પોતાનું ચિત્ર પાત્રી તેમાં એ દાળિયા બાંધી રહ્યું છે અને સામે ઝૂંકાને લીધે એને દાળિયા લીધા ત્યારે જમીન પર એક ચિત્ર મતલબ કે કપડું પાત્રી અને એમાં મોટી એક દાળિયા જે પ્રાપ્ત દાળિયા અંદર મૂકે છે અને બાંધે છે. તેણે એક મૂકી તેમાંથી ભરી એવા સમયે આ છોકરાએ એક મુઠ્ઠી એમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર જતી મેં જોઈ અને એને ઝડપથી લેવા આતું મો પહોળું થતું દેખા. એવા સમયે ઝડપથી મોઢામાં મૂકવા માટે એને વીજળીનો પ્રકાશ પડ્યો ત્યારે એને મોઢામાં મૂકી ઉપર હાથ કર્યો એ રીતે જોયું અને ઝડપથી મોઢું ખોલી અને ખાતો હોય એને લાગે છે. મારી નજરે પેલા ભિખારીના મોને બંધ થઈ ને નીચે આવતું જોયું. લેખકની નજર ભિખારીનું મોઢું બંધ થયું અને હાથ નીચે આવતો જોઈએ છે. તેનું વતન કરમાઈ ગયેલું હતું. વતન એટલે કે શરીર. અહીંયા વ દન અને વળી મને બિંદુ મૂકાય ત્યારે વન દન તો પ્રણામ મહત્વ થાય છે. વ દન એટલે કે શરીર મહત્વ થાય છે તો એનું શરીર કરમાઈ ગયું કે સૌ ગુબરો પાત્ર પેલો છોકરો હતો. ને તેણે ભરેલી દાળિયાની મૂઠી એમને એમ ચિત્રામાં બેસી જતી છે. એ દાળિયાની મૂઠી એને ખાધી નહીં અને
ચિત્રમાં મૂકી દીધી એ રીતે એમણે જોયું. ભૂખનો દુઃખ ગળી જઈને ચિત્ર મિટાડી તે ત્રણ દરવાજા તરફ ચાલ્યો. ભૂખનો દુઃખ જે ભૂખનું દુઃખ છે એ મોટામાં મોટું દુઃખ છે એ પણ આ વારંવાર વેઠી અને ચિત્રમાં દાડી લાગી અને ત્રણ દરવાજા તરફ જતો જોવે છે. અને પેલી સ્ત્રી પાસે જઈ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલી તૂટેલી ગોતડી પર તેને બેસાડીને પૂછ્યું. તરત જ એ ત્રણ દરવાજા પાસે મતલબ કે અહીંયા એની મા હતી અને ભાઈ એની પાસે જાય છે અને બેસે છે. ત્યારે પેલા છોકરા એને વળગી પડે છે. ભાઈ આવે ભાઈ આવે એવી રીતે ચોટી પડે છે અને વળગી પડે છે. પેલી સ્ત્રીએ ફાટેલી તૂટેલી ગોતડી એની ઉપર એના બાળકને બેસાડી છે. બેટા તે કઈ ખાધું? ત્યારે એની મા ભીખુને પૂછે છે કે બેટા તું દેખાડ તે કઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢીની ચમકારી પસાર થઈ ગઈ. કઈ રીતે અમે અંગમાંથી ટાઢીની ચમકારી પસાર થઈ ગઈ? ત્યારે ભીખુ જવાબ આપે છે. ત્યારે લખનને ત્રાસકો પડે છે અને રૂવાડા એના ઉભા થઈ જાય છે. હા હા તે શાંતિથી બોલ્યો. ભીખુ નામનો છોકરો જે છે એ શાંતિથી બોલે છે. હા હા એ રીતે શાંતિથી એને જવાબ આપે છે. મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી ખાધા. ત્યારે એની માની કે છે મેં ઘણા બધા દાળિયા ખાધા, પાણી ખૂબ પીધું અને ત્યાર પછી હું આવેલો છું. અત્યાર સુધી ક્યાં રોકાયો હતો ભાઈ? ત્યારે મા એને પૂછે છે કે તું અત્યાર સુધી ક્યાં રોકાઈ ગયેલો હતો? માં પેલી જલેબીની દુકાને ના ત્યાં સેટ ત્યાં સેટ એક સેટ એ મને જલેબી ખવડાવી. ત્યારે છોકરોને માને જવાબ આપે છે કે પેલી જલેબી વાળાની દુકાન હતી ત્યાં હું રોકાઈ ગયેલો હતો અને એક સેટે મને જલેબી ખવડાવી. હા હે ત્યારે એની માં એને જવાબ આપે છે. હે ત્યારે ભીખુ એને જવાબ આપે છે. હા માં હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠનો આગળનો જે ભાગ છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. નમસ્તે.